नमस्कार मित्रों, आ वीडियो तमे जोई रह्या छो एनो मतलब छे के तमे टेक्नो सेवी माणस छो, तमने नवू नवू जाणवू गमे छे। मित्रों आ वीडियो जोया पछी तमे पण कहेशो के वाह, एकदम जबरदस्त वीडियो छे। अने आ वीडियो मां जे ट्रिक छे ए मने अने तमने सौने उपयोगी बनेवी छे, कारण के आपणे जाणीए छीए के आपणे सवारथी माडीने सांज सुधीमां स्मार्टफोनमां ए घणी बधी साइट सर्च करता होय छे, घणी बधी माहिती मेळवता होईए छीए, त्यारे ए जे टेक्स्टमां लखेली माहिती छे એ તમે વાંચી શકો છો। ઘણી વાર એવું થાય કે વધારે લાંબી સ્ક્રિપ્ટ હોય, જે આર્ટિકલ હોય, તો ત્યારે આપણને વાંચવા માટે સમય રહેતો નથી, અથવા તો સમય ન હોય તો તમે હવે સાંભળી શકો છો, તમારે વાંચવાની જરૂર નથી। ઘણી વાર કોઈ પીડીએફ ફાઇલ હોય તો એ પણ તમારે વાંચવાની જરૂર નથી, મોબાઈલ તમને એ ફાઇલ સંભળાવશે। તો કેવી રીતે એ હું તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું। તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોશો જેથી આ એપ્લિકેશનના બધા ફંક્શન અને બધા ફીચર્સનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો। તો શરૂ કરીએ આ વિડીયો। આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા સર્ચમાં જઈને આપણે ટાઈપ કરવાનું છે T2S। આટલું લખી સર્ચ કરશું એટલે આ પ્રમાણેની એપ્લિકેશન જોવા મળશે। આઇકોન ખાસ જોઈ લેશો, અહીંયા ટેક્સ્ટ ટુ વોઇસ આટલું લખેલું છે। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, ઇન્ટરનેટ સ્પીડના આધારે ઇન્સ્ટોલ થવામાં સમય લાગી શકે છે। ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો। હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે। હવે સૌથી પહેલાં આપણને જિજ્ઞાસા શું હોય છે કે ગુજરાતીમાં સ્પીચ સાંભળવા મળે છે કે નહીં, પહેલાં આપણે એ ચેક કરીએ। તો આના માટે સૌથી પહેલાં આપણે સેટિંગમાં જવાનું રહેશે। ડાબી બાજુ તમે ઉપરની સાઈડ જોશો તો અહીંયા ત્રણ લીટીનું આઇકોન છે, એના ઉપર ટચ કરો। ત્યાર પછી આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, એમાં અહીંયા સેટિંગ્સ જે ઓપ્શન છે એના ઉપર ટચ કરો। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સ્પીચ વોઇસ, તો અહીંયા લેંગ્વેજ સિલેક્ટ છે, એમાં ઇંગ્લિશ છે, તો ત્યાં અહીંયા આપણે બાજુમાં ટચ કરી અને ત્યાંથી આપણે સિલેક્ટ કરવાની છે ગુજરાતી, જે ગુજરાતી છે એના ઉપર હું ટચ કરું છું એટલે ગુજરાતી સિલેક્ટ થશે, ઓકે આપીએ। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી 1 સિલેક્ટ થઈ ગયું છે। સ્પીચ રેટ અહીંયા નીચે છે તો એમાં આપણે કશું કરવાનું છે નહીં, એમાંથી એક રાખવાની છે, સ્પીચ રેટ અને સ્પીચ પીચ બંનેમાં એક રાખવી, એનાથી વધઘટ કરવી નહીં, કારણ કે એનાથી સ્પીડ વધઘટ થઈ શકે છે। ત્યાર પછી બે કાપો। હવે સૌથી પહેલાં આપણે સર્ચમાં જોઈએ, ફરી ડાબી સાઈડ ત્રણ લીટીનું આઇકોન છે એના ઉપર ટચ કરી અને અહીંયા બ્રાઉઝર લખેલ છે તો બ્રાઉઝર ઉપર જવાનું છે, બ્રાઉઝર ઉપર ટિક કરવાનું છે। ત્યાર પછી હવે અહીંયા આ પ્રમાણે ટાઈપ URL ઉપર લખેલું છે, ત્યાં આપણે કંઈ પણ ટાઈપ કરવાનું છે, જેમ કે હું અત્યારે ટાઈપ કરું પોરબંદર। હવે મારે ગુજરાતીમાં એના વિશે માહિતી જોઈએ છે। જો તમે તમારા મોબાઈલમાં ગુજરાતીમાં ટાઈપ કરી શકતા હોય તો આ રીતે ગુજરાતીમાં તમે પોરબંદર ટાઈપ કરી શકો છો, પણ માની લો કે તમે ગુજરાતી ટાઈપ કરી શકતા નથી, ઇંગ્લિશ ટાઈપ કરી શકો છો, તો આપણે શું લખવાનું, તો આપણે લખવાનું પોરબંદર ઇન ગુજરાતી, આ રીતે આપણે લખવાનું રહેશે। ત્યાર પછી તમે સર્ચ આપશો એટલે તમને ઘણા બધા ઓપ્શન મળશે, જેમાંથી મેં નીચે જોશો તો અહીંયા એક ઓપ્શન આવું પણ મળશે, પોરબંદર વિકિપીડિયા। હવે આના ઉપર હું ટચ કરું છું, આમાં ગુજરાતીમાં માહિતી લખેલ છે, ટેક્સ્ટ ગુજરાતીમાં પણ આપણે વાંચી શકીએ છીએ, તો મેં એની પર ટચ કર્યું છે। ત્યાર પછી તમે અહીંયા સ્ક્રીન ઉપર નીચે જોશો તો અહીંયા તમને પ્લેનું બટન નીચે જોવા મળશે, સાવ નીચે વચ્ચે, હવે એની ઉપર હું ટચ કરું છું, જુઓ નામ ફેરફાર કરો, પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે, પોરઈ સ્થાનિક માતાજીનું નામ અને બંદર એટલે કે પોર્ટ। અહીંયા શરૂઆતમાં પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના આ લાઈન છે ત્યાંથી મારે સાંભળવું છે તો હું એના ઉપર ટચ કરીશ, પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે, તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુમથક પણ છે, પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે, મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે પોરબંદર આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલવે લાઇનથી જોડાયેલું છે, અહીંનું બંદર લગભગ 20મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે। પોરબંદર સુદામાપુરી શહેર પોરબંદર પોરબંદરનું ગુજરાત અને ભારતમાં સ્થાન અક્ષાંશ રેખાંશ। તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ઓટોમેટિક વંચાતું જાય છે। હવે જ્યારે તમે સ્ટોપ કરવાનું હોય તો અહીંયા તમે પ્લે પોઝ કરી શકો છો, પછી માની લો કે તમારે વચ્ચેથી વાંચવું છે તો વચ્ચેથી પણ આપણે અહીંયા ટચ કરીએ એટલે ત્યાંથી શરૂ થશે, જેમ કે અહીંયા ઇતિહાસ લખેલ છે, મારે ઇતિહાસ વિશે જાણવું છે, ઇતિહાસ ઉપર હું ટચ કરું છું। ત્યાર પછી હવે અહીંયા ઇતિહાસ
આપણી સામે ડિસ્પ્લે થાય છે તો મારે ઇતિહાસથી સાંભળવું છે, તો હું પોરબંદરનું પહેલી લાઇન છે એના ઉપર ટચ કરું છું. પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પુરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઈસવીસન પૂર્વ 16મી થી 14મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે, જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે. પ્લે પોઝ તમે ગમે ત્યારે કરી શકો છો. પછી આમાં વિકિપીડિયાનો આર્ટિકલ છે એટલે આમાં જ્યાં પણ બ્લુ કલરના જે અક્ષર છે એ ત્યાં પણ હાઇપરલિંક છે, મતલબ કે એના વિશે વધુ માહિતી આપણે જાણવા માગતા હોય તો એના ઉપર ટચ કરી અને જાણી શકીએ છીએ. તો અહીંયા તમે જોયું કે દ્વારકા છે એ બ્લુ કલરમાં છે, તો દ્વારકા ઉપર હું જેવું ટચ કરીશ એટલે દ્વારકા વિશેની માહિતી પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યાં પણ બ્લુ કલરથી ફોન્ટ છે એના ઉપર ટચ કરી અને એના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે હું ફરી અહીંયા ટાઈપ કરું છું હેલ્થ ટિપ્સ ઇન ગુજરાતી, હેલ્થ ટિપ્સ ઇન ગુજરાતી લખી હું સર્ચ કરીશ એટલે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી સાઇટની લિંક આપણને જોવા મળશે. એમાંથી જે ગુજરાતીમાં ટિપ્સ લખાણ હોય એ આપણે જોવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હેલ્થ ટિપ્સ ઇન ગુજરાતી, હેલ્થ આરોગ્ય ટિપ્સ અહીંયા ગુજરાતી દેખાય છે એ આપણે વાંચી શકીએ છીએ. તો અહીંયા એક બીજું નીચે ટીવી 9 ગુજરાતીની પણ લિંક છે, તો આ આપણે જોઈએ એની ઉપર ટચ કરું છું હું. અહીંયા ઘણી બધી લિંક છે, કેરીના જાણો ફાયદા, તો હું આની ઉપર ટચ કરું દાખલા તરીકે જોવા માટે. જ્યારે સ્ક્રીન તમે થોડીક નીચે કરશો એટલે અહીંયા પ્લેનું બટન નીચે ગ્રીન કલરમાં જોવા મળશે. હવે અહીંથી આપણે સાંભળવું છે તો આના ઉપર હું પહેલા લાઇન ઉપર ટચ કરીશ. વૃદ્ધ સુધી ગમતું હોય છે પરંતુ ઘણા લોકો કેરી ખાતા નથી કારણ કે તેઓ વિચારે છે કે તેનાથી વજન વધી શકે છે, પરંતુ શું તમારે ખરેખર આમાંથી પોતાને અંતર આપવું જોઈએ? તો તમે જોઈ ને મિત્રો, જ્યાંથી પણ તમે ટેક્સ્ટ સાંભળવા માંગતા હોય ત્યાંથી સાંભળી શકો છો અને આવી રીતે જેટલું પણ લખાણ નીચે હશે એ બધું અહીંયાથી આપણે સાંભળી શકીએ છીએ. હવે માની લો કે આપણે હિન્દીમાં સર્ચ કરવું છે અને હિન્દીમાં કોઈ માહિતી જોઈએ છે, તો સૌપ્રથમ આપણે લેંગ્વેજ ચેન્જ કરવી પડશે. તો અહીંયા ડાબી બાજુ 3 લીટી ઉપરથી આપણે સેટિંગ્સમાં જવાનું છે, ત્યાર પછી અહીંયા જે ગુજરાતી સિલેક્ટ કરેલી છે ત્યાં આપણે હિન્દી સિલેક્ટ કરવાનું છે. આવી રીતે હિન્દી આવી ગયા પછી ફરી આપણે બેક જઈએ અને અહીંયા હવે સર્ચમાં આપણે ટાઈપ કરવાનું છે હિન્દીના કોઈ ટોપિક્સ. તો અહીંયા આપણે હિન્દીમાં હું ટાઈપ કરું છું જેમ કે જૂનાગઢ ઇન હિન્દી. તમે જો સીધું હિન્દી લખી શકતા હોય તો સીધું પણ તમે હિન્દી લખી શકો છો. જૂનાગઢ વિશે હિન્દીમાં હું માહિતી મેળવવા માગું છું, તો અહીંયા તમે જોઈ શકો છો જૂનાગઢ વિકિપીડિયા લિંક આવી ગઈ છે, એના ઉપર હું ટચ કરું છું. હવે થોડી સ્ક્રીન નીચે કરશો એટલે પ્લેનું બટન અહીં જોવા મળશે, પ્લે કરીએ. जूनागढ़, जूनागढ़ भारत के गुजरात राज्य के जूनागढ़ जिले में स्थित एक नगर है. यह जिले का मुख्यालय भी है. जूनागढ़ के प्राचीन शहर का नामकरण एक पुराने दुर्ग के नाम पर हुआ है. यह गिरनार पर्वत के समीप स्थित है. यह पूर्व हड़प्पा काल के स्थलों की खुदाई हुई है. इस शहर का निर्माण 9वीं शताब्दी में हुआ था. यह चुड़ासमा आभीरों की राजधानी थी. यह एक रियासत थी. गिरनार के रास्ते में एक गहरे रंग की बेसाल्ट चट्टान है जिस पर तीन राज. स्टॉप करिए. તો આવી રીતે જોયું તમે હિન્દીમાં પણ ટેક્સ્ટ આપણે વાંચી શકીએ છીએ, પરંતુ જે ભાષા તમે ચેન્જ કરો છો તો સૌથી પહેલાં લેંગ્વેજમાંથી એ ભાષા આપણે ચેન્જ કરવી પડશે. તો આ થયું બ્રાઉઝરની વાત. આમાં તમે ઇંગ્લિશમાં પણ આવી જ રીતે સર્ચ કરી શકશો અને સાંભળી શકશો. ત્યાર પછી બીજું ફંક્શન આપણે વાત કરીએ તો ડાબી બાજુ 3 લીટીનું આઇકોન છે એના ઉપર જઈએ અને બ્રાઉઝરની નીચે છે ટાઈપ સ્પીક એના ઉપર ટચ કરો. હવે અહીંયા જે ફંક્શન છે એ કંઈક એવું છે કે અહીંયા આપણે લખી અને સાંભળી શકીએ છીએ, ટાઈપ એન્ડ સ્પીચ. તો તમે અહીંયા કંઈ પણ લખી પણ શકો છો અથવા તો કોપી પેસ્ટ પણ કરી શકો છો. જેમ કે સોશિયલ મીડિયાના અન્ય કોઈ પ્લેટફોર્મ પર તમને મેસેજ મળેલો હોય તો એને કોપી પેસ્ટ કરી અને અહીંયા તમે સાંભળી શકો છો. જેમ કે વોટ્સએપમાં એક મેસેજ છે, અહીંયા જુઓ વોટ્સએપમાં મને આ એક મેસેજ મળેલો છે, એને હું અહીંયાથી કોપી કરું છું. ત્યાર પછી આ એપ્લિકેશનની અંદર હું અહીંયા 2 સેકન્ડ પ્રેસ કરી અને પેસ્ટનો ઓપ્શન આવે છે ત્યાર પછી પેસ્ટ આપું છું. હવે આપણે આને સાંભળીએ તો અહીંયા નીચે જો સાઈડમાં પટ્ટી છે તે અહીંયા પ્લેનું બટન છે એની ઉપર હું ટચ કરું છું. બનાને સાને મોબિલાની ઇટાલિયા ડેટા પડી ગઈ છે કે અપેન મોબાઈલ વગેરે. જોયું તમે અહીંયા આપણે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? આપણે અગાઉનું હિન્દી લેંગ્વેજ છે એ ચેન્જ કરી નથી, એટલા માટે આવી રીતે કંઈક અલગ જ ભાષામાં સંભળાય છે. તો અહીંયા જુઓ 3 લીટીનું આઇકોન છે એના ઉપરથી આપણે ફરી સેટિંગ્સમાં જઈએ અને હિન્દી લેંગ્વેજ છે ત્યાં આપણે કરીએ ગુજરાતી, બેક આપીએ
અને ફરી હવે અહીંયાથી આપણે સાંભળીએ, અહીંયા પ્લેનું બટન સાવ નીચે આવી ગયું છે, પ્લે કરીએ. આપણને સહુને મોબાઈલની એટલી આદત પડી ગઈ છે કે આપણે મોબાઈલ વગરની જિંદગીની કલ્પના પણ કરી શકતા નથી. આમ તો એવી કલ્પના પણ શા માટે કરવી જોઈએ. ગમે તેમ તો એ મોબાઈલ બહુ ઉપયોગી વસ્તુ છે. એક રીતે જુઓ તો મોબાઈલ જેવી કામની ચીજ બીજી કોઈ જ નથી. એ કોઈ પણ કામમાં તમારી મદદે આવે છે. સવાલ એ જ છે કે આપણે મદદ કે કોઈના સંપર્કની જરૂર હોય ત્યારે મોબાઈલનો કેટલો ઉપયોગ કરીએ છીએ અને કામ વગર કેટલો સમય મોબાઈલ લઈને બેઠા રહીએ છીએ. આજના સમયમાં દરેકના મોઢે એક વાત સામે. ત્યાર પછી હજી એક ત્રીજું ફંક્શનની વાત કરવાની છે, એ છે ફાઇલ. તો અહીંયા ત્રણ લીટીનો આઇકોન છે, એના ઉપર જઈ અને જે બ્રાઉઝર ટાઈપ સ્પીક અને એની ઉપર એક ઓપ્શન છે ઓપન ફાઇલ, એના ઉપર જાઓ. તો અહીંયાથી પીડીએફ ફાઇલ હું અહીંયા ઓપન કરું છું. આ એક પીડીએફ ફાઇલ છે. ત્યાર પછી હવે પ્લેનું બટન પ્રેસ કરું છું. વોટ ઇઝ લાઈફ? લાઈફ ઇઝ ધી આસ્પેક્ટ ઓફ એક્ઝિસ્ટન્સ ધેટ પ્રોસેસસ એક્સપ્રિયાટ્સ evaluates and evolves through growth. The crucial difference between life and non-life is that life uses energy for physical and તો જોયું ને તમે, પીડીએફ ફાઇલને પણ આપણે આવી રીતે સાંભળી શકીએ છીએ. ગુજરાતી ભાષાની પીડીએફની વાત કરીએ તો બ્રાઉઝરમાં જે ગુજરાતી ફોન્ટ છે લખેલું એ વાત સારી રીતે સંભળાય છે, પરંતુ ગુજરાતી પીડીએફ ફાઇલમાં વ્યવસ્થિત રીતે આવી રીતે સાંભળી શકાતું નથી. આ એક મર્યાદા કહી શકાય.